ભુજ શહેરના વોર્ડ નંબર 3 અને 2 ની સરહદોમાં અટવાયેલ આઝાદનગર પ્રાથમિક શાળા નંબર 19 ની બાજુમાં ગટર તારા વહેતા પાણીના કારણે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા 150 જેટલા બાળકોના આરોગ્ય ઉપર ખતરો ઊભો થયેલ છે. બાળકોનું આરોગ્ય જોખમમાં મુકાય તેવી સંપૂર્ણ શક્યતાઓ છે અને આજુબાજુ રહેતા લોકો કે જે ગરીબ શ્રમજીવી મજૂર પરિવારના છે તેઓના આરોગ્ય ઉપર પણ ભયંકર જોખમ ઊભું થયેલ છે. રોગચાળો ફેલાવવાની શક્યતાઓ દેખાઈ રહી છે ત્યારે નગરપાલિકા પ્રશાસનનું એક જ રટણ જાણવા મળેલ છે કે આગળની લાઈન બેસી ગયેલ હોવાથી અહીંથી પાણી નીકળે છે, પરંતુ મહિનાઓથી આ સમસ્યા યથાવત છે, જેથી કરીને બાળકોની તબિયત ન બગડે, રોગચાળો ન ફેલાય અને બાળકોનું શિક્ષણ અને ભવિષ્ય સાથે આરોગ્ય ન જોખમાય તે માટે SMC ના અધ્યક્ષ તરીકે અને એક વિસ્તારના સામાજિક કાર્યકર તરીકે આ શાળાને અચોક્કસ મુદત માટે બંધ કરવાનું આહવાન કરવામાં આવે છે. આવતીકાલે સવારે 10:30 કલાકે શાળાને તાળાબંધી કરવામાં આવશે. હાલમાં આ જગ્યાએ 2-3 ઇંચ જેટલું ગટરનું પાણી વહી રહ્યું છે, જે મહિનાઓથી વહી રહ્યું છે અને લોકોએ પાણીમાંથી પસાર થઈ રહ્યા છે, પરંતુ તંત્રના પેટનું કે સ્થાનિક નગરસેવકોના પેટનું પાણી હલતું નથી એ દુઃખદ છે.